જય માતાજી મિત્રો આજે આપણે બટાકા વડા બનાવવાના છે તેના માટે બટાકાને બાફીને લઈ લીધા છે હવે એને મેશ કરી દઈશું તે ભાજી પાના મેસરથી મેશ કરી દેવાનું જેથી એક પણ ગઠ્ઠા જેવું રહે નહીં પપોર મેશ થઈ જાય હવે આપણે મસાલા કરીશું તેમાં લીલા મરચાં લઈ લઈશું કીચેલા અને મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર ખાંડ લઈ લઈશું ગડપણ માટે અને વરિયારી લઈ લઈશું ને થોડો લીંબુનો રસ લઈ લઈશું ને થોડીક હળદર અડધી ચમચીથી પણ ઓછી હળદર અને ધાણાજીરું લઈ લઈશું એ મસાલો મિક્સ કરી લઈશું સરસ આમાં આપણે લાલ મરચું નથી લેવાનું એટલે લીલું મરચું જ લઈશું મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે થોડા કોથમીના પાણી એડ કરી દીધા છે મિક્સ થઈ ગયું છે હવે થોડો હાથ પર તેલ લગાવીને વડા બનાવીશું આ તો તમારે જે સાઈઝના બનાવવા હોય તેવા વડા બનાવી દેવાના ફટાકાના મિક્સરના આવી રીતે આપણે બધા બનાવી દઈશું બધા બનાવી દીધા છે હવે બેટર બનાવીશું તેના માટે ચણાનો લોટ મેં ચારીને લઈ લીધો છે અને એક ચમચી જેટલો મેં ચોખાનો લોટ લીધો છે એકથી દોઢ ચમચી જેટલો જેટલો લેવો હોય તમારે એટલો લેવાય પણ બહુ નહીં લેવાનો અને સાદુ અનુસાર મીઠું લઈ લીધું છે અને અડધી ચમચી જેટલી હળદર લઈ લીધી છે હવે બધું મિક્સ કરી લઈશું હવે બેકિંગ સોડા લઈ લઈશું અડધી ચમચીથી પણ ઓછા તેને પણ મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ ઠીક બેટર બનાવીશું બહુ પતલું નથી બનાવવાનું જો આવું બેટર હોવું જોઈએ બાજુના ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે થોડું ગરમ તેલ આપણે બેટરમાં એડ કરીશું એક ચમચી જેટલું તેથી આપણા બટાટાવાળા સરસ ક્રિસ્પી બને ચોખાનો લોટ નાખ્યો છે એટલે ઉપરનું પણ સરસ ક્રિપ્સ બનશે એ જરૂરથી એડ કરજો ચોખાનો લોટ નાખો થોડું કોન્ફર લઈ લેવાનો હવે બટાકાવાળાને આવડતે બેટરમાં એડ કરીને ધીમે ધીમે બધી બાજુથી કોટ કરી લેવાનો અને ચમચીથી લઈને આપણે બટાટું વાળું મૂકવાનું છે તેલમાં આ વીતે લઈ લેવાનું અને પછી લૂચી લેવાનું વધારાનું બેટરની ચીપ પડી જશે અને સરસ ગોળ આપણા બટાકાવાળા બનશે હવે આપણે તેલમાં એડ કરીશું આ રીતે તેલમાં એડ કરી દીધું છે અને એકદમ મીડિયમ ગેસની આંચ રાખી છે આપણે મીડિયમ આજે જ એને તળવાનો છે એટલે બધી બાજુ સરસ ક્રિસ્પી થઈ થઈ જાય હવે આ રીતે થોડું થોડું તેલ એના પર છાંટીશું અને ધીમે ધીમેરીને એને ફેરવવાનો છે તરત ઉતાવળ નથી કરવાની બટાકાવાળાને ફેરવવાની નીચેથી જેથી ક્રિસ્પી થોડો થાય પછી જ એને ફેરવવાનો છે જો એકદમ ગોર ગોર સરસ બટાકાવાળું બન્યું છે ને આપણું રીતે બનાવવાના છે બધા બટાકાવાળા ચાર થી પાંચ મિનિટ જેવી ધીમી આંચે લાગે છે હજુ બધું પલટાવી પલટાવીને ક્રિસ્પી કરી દઈશું બટેટાવાળાને જો તમે એકવાર આવતી બટાટાવાળા બનાવશો તો તમારા બટાટાવાળા બહુ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનશે થઈ ગયા છે હવે એને બહાર લઈ લઈશું જો એકદમ ગોળ અને ઉપરથી ક્રિસ્પી દેખાય છે જ અને બીજા બટાટાવાળા આપણે ઉતારીશું આવી રીતે આપણે બધા બટાટાવાળા બનાવવાના છે જો તમારે જેટલા એડ કરવા હોય એટલા કરી શકો છો તમે તેલમાં એકદમ ગોર ગોર લાડવા જેવા બને છે ને આપણા બટેટા એ ચોખાનો લોટ નાખવાથી ઉપરનું થાય છે ત્રણ થી ચાર મીટર સાંથળી લઈશું તેલમાં સરસ એની બહાર લઈ લઈશું આવડતી આપણે બધા બટેટાવાળા બનાવી દઈશું બટેટા બની બણા બનીને રેડી થઈ ગયા છે ને લીલા મરચું તળીને મૂક્યું છે અને ખજૂર આંબલીની ચટણી લીધી છે અને લસણની ડ્રાય ચટણી વડાપાવની હોય છે તેમાં સર્વ કરે છે જો કેવા સરસ બની ગયા છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ને બે લગન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા બટાટાવાળા બનીને રેડી છે